નમસ્કાર. સંવાદ શ્રેણીમાં આજે રૂપિન પચીગર આપણી સાથે વાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન અને ત્યાર પછીની મુશ્કેલીઓ, એમાંથી બહાર આવવાના માટે જે વિશાળ પાયાના નાણાકીય સુધારા આવ્યા છે તેને સમજાવે છે રૂપિન પચીગર. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ગયા એપિસોડમાં જોયું કે COVID-19 પછીનું સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ ફાઇનાન્શિયલ ક્રંચનો રહેશે. આપણે માટે આનંદની વાત છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વાતનો નિચોડ લાવવાનો પ્રયત્ન કર્યો છે, એને નિકાલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે એક આત્મનિર્ભર ભારતની સ્કીમ સાથે 20 લાખ કરોડ જેટલી માતબર રકમ આ અર્થતંત્રમાં ઠાલવવાની જાહેરાત કરી છે. ગઈકાલે જ એના અનુસંધાનમાં આપણા નાણાપ્રધાન નિર્મલા સીતારામને અને અનુરાગ ઠાકુરે એને વાતને વિસ્તૃત રીતે સમજાવી છે. આજે આપણે વાતને થોડી સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, મેં તમને કહ્યું હતું તે પ્રમાણે બેંકો પાસે ઘણા પૈસા છે, પરંતુ બેંકોએ આપતા ગભરાય છે. બેંકોને એમ થાય છે કે આ પૈસા પાછા ન આવશે તો શું, અને એને કારણે પૈસા આપતા નથી. હમણાં ગઈકાલે જ એક છેલ્લા આંકડાઓ બહાર પડ્યા, તેમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં બેંકોની RBI સાથેની રકમ 39,983 કરોડ હતી, જે આજે મે મહિનામાં 6,99,312 કરોડ રકમ છે. કેટલી મોટી રકમ છે આ 6,99,000 જેવી મોટી રકમ RBI પાસે પડી રહે અને આપણા વેપાર ઉદ્યોગ વલખા મારે એ કઈ રીતે ચાલે? એટલે નાણાપ્રધાને એમ કહ્યું છે કે હવે બેંકોએ આ લોન આપવી પડશે, અને બેંકોને કદાચ ડિરેક્શન આપવામાં આવે, RBI હસ્તક ડિરેક્શન આપવામાં આવે કે આ રકમ તમે વેપાર ઉદ્યોગને આપો કે જેથી કરીને અર્થતંત્ર ફરી એકવાર ધબકતું થાય. કેશને પહોંચી વળવા માટે અત્યારે માત્ર એમણે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી છે, MSMEની વાત કરી છે. એમાં મીડિયમ સ્કેલ હોય, માઇક્રો સ્કેલ હોય કે પછી મિડલ સ્કેલ હોય, આ તમામ ધંધાઓ માટે લોન આપવાની જોગવાઈ અંગે કેટલીક જાહેરાત નાણાપ્રધાનશ્રીએ કરી છે. એમાં સૌથી મોટી વાત એ છે કે MSME માટે ₹3 લાખ કરોડની લોન આપવાની જાહેરાત નાણાપ્રધાનશ્રીએ કરી છે. એટલું જ નહીં, એક સબઓર્ડિનેટ ડેટ ફોર સ્ટ્રેસ્ડ MSME, કંઈક એવી MSME કે જે ફસાયેલી હોય એવી MSME બીજા વધારાના 20,000 કરોડ રકમ આપવાનું નક્કી કર્યું છે. તો સાથે જ MSMEને માટે ક્યાં કેટલીક ફંડ અટકતા હોય તો ₹50,000 કરોડની માતબર રકમ પણ એ ફંડ ઓફ ફંડના નેજા હેઠળ એને ઇક્વિટીમાં આપવામાં આવશે. આમ આખા નાણાંનો સ્ત્રોત વેપાર ઉદ્યોગને મળી રહ્યો છે. મને લાગે છે આનાથી વધારે ઉત્તમ બીજું કોઈ ન હોઈ શકે, કારણ કે હું માનું છું કે તમે રાહત આપો. હા, જે ગરીબ માણસો છે તેને સરકારે રાહત આપી છે. 1,70,000 કરોડ જેટલી માતબર રકમ સરકારે લોકોના જનધન ખાતામાં નાખી છે, એટલે જે ગરીબ છે, જેને ખાવાને માટે જરૂરિયાત છે, તેને તમે રાહત આપો. પરંતુ જે વેપાર ઉદ્યોગ છે, જે વેપારી છે, જે મધ્યમ વર્ગના છે, જેને કદાચ હાથ લંબાવવાનું પણ ગમતું નથી, એવા લોકોને તમારે નાણાં આપીને એને પગભર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તે વાત નાણાપ્રધાને અહીં કરી છે, વડાપ્રધાનશ્રીએ પણ અહીં કરી છે. અને MSMEની ડેફિનેશન બદલી કાઢી, આ બહુ મોટી વાત છે. કારણ કે પહેલાં MSMEની જે ડેફિનેશન હતી તેમાં બહુ ઓછી રકમ હતી, હવે બહુ વધી ગઈ છે. દાખલા તરીકે માઇક્રોમાં ઇન્વેસ્ટમેન્ટ 25 લાખનું હતું મેન્યુફેક્ચરિંગ ખાતામાં, અને સર્વિસ એન્ટરપ્રાઇઝમાં 10 લાખ હતું. હવે
એમણે આ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસને એક કરી નાખ્યા છે. એમણે કહ્યું કે 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ એ માઇક્રો કહેવાય, અને ટર્ન ઓવર 5 કરોડનું હોય તો પણ એ માઇક્રો ઇન્ડસ્ટ્રી કહેવાય. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં 10 કરોડ ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ એ સ્મોલ સ્કેલ કહેવાશે, અને ટર્ન ઓવર 50 કરોડ હોય તો પણ એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કહેવાશે. મીડિયમ સ્કેલમાં ઇન્વેસ્ટમેન્ટ 20 કરોડનું હોય તો એ મીડિયમ સ્કેલ કહેવાશે, અને ટર્ન ઓવર 100 કરોડનું હોય તો પણ એ મીડિયમ સ્કેલ કહેવાશે. આમ માઇક્રો સ્કેલ, સ્મોલ સ્કેલ કે મીડિયમ સ્કેલ, આ ત્રણેયની વ્યાખ્યા બદલી કાઢી અને એમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંનેઓનો સમાવેશ કરી દેવામાં આવ્યો. એને કારણે ખૂબ મોટો લાભ આ દેશના વેપારીઓને, ઉદ્યોગપતિઓને થવાનો છે. બીજું એમણે બહુ સરસ વાત વડાપ્રધાનશ્રીએ કરી કે આપણે આત્મનિર્ભર થવાનું છે. આત્મનિર્ભર થવાનું એટલે આપણે પોતાના પગ પર ઊભા રહેવાનું છે, આપણે સ્વદેશી બનતા જવાનું છે, આપણા લોકોમાં પણ આત્મનિર્ભરતા જાગે અને આપણા જ પ્રોડક્ટ આપણે વધારે સ્વીકારતા થઈએ, આપણા પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ વધારે વધારે થાય એ માટે, અને એને જ વધારે લાભ મળે, આપણા ઉદ્યોગોને લાભ મળે એવા હેતુથી એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે 200 કરોડ રૂપિયા સુધીનું કોઈ પણ ટેન્ડર, સરકારી ટેન્ડર, એમાં ગ્લોબલાઇઝેશન નહીં થશે. એટલે એને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ નહીં, ટેન્ડર નહીં ગણાશે, બહારની કંપનીઓ એમાં ભાગ ના લઈ શકશે. એટલે આપણી પોતાની કંપનીઓ જ 200 કરોડ સુધીના ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં અથવા તો એના ગતિવિધિમાં ભાગ લઈ શકશે, બહારનો વ્યક્તિ ન લઈ શકે. બીજું, NBFC નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટર, એ પણ અત્યારે કેટલીક દ્વિધામાં છે. એટલે સરકારે એને 30,000 કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી પ્રોવાઈડ કરી છે, 4,000 કરોડ રૂપિયાની બીજી એક પાર્શિયલ ગેરંટી સ્કીમ તરીકે પ્રોવાઈડ કરવા છે. મિત્રો, બીજી વાત, આપણે આમ જનતા માટે કે આપણે ત્યાં TDS કપાતો હોય, TCS કપાતો હોય, તો એ TDSમાં આપણે દલાલી પર, આપણે રેન્ટ પર, આપણે વ્યાજ પર TDS કાપતા હતા, એનો જે કંઈ પણ રેટ હતો એ રેટમાંથી 25% હવે ઓછા કરી નાખવામાં આવે છે. એટલે કે આજની તારીખથી તે 31 માર્ચ 2021 સુધી આખા વર્ષમાં હવે TDSની રકમ, જે કંઈ પણ દર હતો, તેમાં 25% ઘટાડો થયો છે. આને કારણે 50,000 કરોડ જેટલી માતબર રકમ લોકોના હાથમાં વધશે, અને વધશે તો એની ખરીદ શક્તિ વધશે, અને એટલે આપણું તંત્ર ચાલશે, આપણું અર્થતંત્ર ચાલશે. વધુમાં એમણે IT માટેની વાત કરી છે કે IT સામાન્ય રીતે આપણો એક શે રહે છે, આપણે એક કમ્પ્લેન રહે છે, કહ્યું તો ખોટોના લેખાશે, ભાઈ ઝડપથી અમારા પૈસા અમને રિફંડ મળતા નથી. નાણાપ્રધાને આનો પણ ઉપાય કરી નાખ્યો છે. એમણે કહ્યું કે હવે જેટલા બી તમારા ઇન્કમટેક્સના રિફંડ હશે તે 45 દિવસની અંદર પૂરેપૂરી રકમ તમને આપી દેવામાં આવશે. એટલે જે રિફંડની રકમ છે ઇન્કમટેક્સની કે અન્ય રિફંડની રકમ ગેરંટી આવતી હોય, કે તે બધી જ રકમ તમારા હાથમાં આવશે, એટલે પણ તમારી ખરીદ શક્તિ વધશે અને તમારું અર્થતંત્ર ચાલશે, તમારા ઘરનું અર્થતંત્ર પણ ચાલશે અને આ દેશનું અર્થતંત્ર પણ ચાલશે. વધુમાં એમણે ઇન્કમટેક્સની રિટર્ન ફાઇલ કરવાની જે છેલ્લી તારીખ હતી ફાઇનાન્શિયર 19-20 માટે, તે લંબાવીને 30 નવેમ્બર 2020 કરી છે. ટેક્સ ઓડિટ માટેની જે રિટર્ન ફાઇલિંગની ડેટ છે તે 30 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે, 31 ઓક્ટોબર 2020 કરવામાં આવી છે. અને મને એમ લાગે છે કે વિશ્વાસ અને વિવાદ સુધી, વિશ્વાસ વિવાદ સે વિશ્વાસ સુધીની સ્કીમ જે ડિસ્પ્યુટ માટે કરવામાં આવી હતી, તે પણ લંબાવીને 31-12-2020 સુધીની કરવામાં આવી છે. આમ સરકારે, મને એમ લાગે છે કે અર્થતંત્રને વેગ આપવા માટે, અર્થતંત્રને ચાલુ કરવા માટે, આ બંધ થયેલા અર્થતંત્રની ગાડીને પાટા પર મૂકવા માટે આ એક ફંડ રૂપી ઇજન પૂરું પાડ્યું છે. આ ફંડ રૂપી જે કંઈ પણ આપણને ઇજન મળશે, તેનાથી આપણી અર્થતંત્રની ગાડી ચાલશે, આપણા વેપાર ઉદ્યોગ ચાલુ થશે, ફરી એકવાર એ રોટેશનમાં આવશે અને આપણા વેપાર ઉદ્યોગ ટકી શકશે અને એ ધીમે ધીમે પ્રોફિટ કરતા પણ થઈ જશે. મને એમ લાગે છે કે આ ખરેખર આવકારદાયક સ્કીમ છે અને આપણે એમને વધાવી લેવી જોઈએ, અને ભવિષ્યમાં પણ જે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા
રાજ્ય સરકાર દ્વારા જે જે સ્કીમ આવે એ તમામ સ્કીમોનો આપણે લાભ લઈએ અને આપણે પોતાની જાતને, પોતાના ઘરને, પોતાના વેપારને, પોતાના ઉદ્યોગને પગભર કરીએ અને સાથે સાથે આપણા દેશને પગભર કરીએ, એવી જ અભ્યર્થના આપ સૌ પાસે રાખીએ એ સ્વાભાવિક છે. આભાર. તો દોસ્તો, રૂપિન પચીકર દ્વારા આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જે નાણાકીય સહાયનો મોટો વિશાળ સ્રોત ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેનો કેવી રીતે લાભ લઈ શકાશે અને નાણાકીય રેલ જે પાટા પરથી ઉતરી ગઈ છે તેને ફરી પાછી પાટે ચડાવવાના માટે કેવી રીતે ઉપયોગ થઈ શકશે. ઉમ્મીદ કરીએ છીએ કે આ શ્રેણીના આ કાર્યક્રમો આપને ગમતા હશે. રૂપિનભાઈનો આભાર માનીએ અને આપ સૌનો પણ આભાર. નમસ્કાર.